ચલો બાળકો, તો આજે આપણે નવો ટોપિક જોઈશું. તો ટોપિકનું નામ છે તો કે વિદ્યુત ભારનું વિતરણ. હવે વિદ્યુત ભારનું વિતરણ ત્રણ રીતે થાય. એક તો રેખીય વિતરણ, બીજું આવે પૃષ્ઠ વિતરણ, અને ત્રીજું આવે કદ વિતરણ. હવે પ્રશ્ન એ થાય કે આ ત્રણેય વિતરણમાં શું આવે. તો રેખીય વિતરણની અંદર આવે તો કે રેખીય ઘનતા, પૃષ્ઠ વિતરણની અંદર આવે પૃષ્ઠ ઘનતા, અને કદ વિતરણની અંદર આવે કદ ઘનતા. હવે રેખીય ઘનતા ક્યારે વાપરવું, પૃષ્ઠ ઘનતા ક્યારે વાપરવું, અને કદ ઘનતા ક્યારે વાપરવું? તો જ્યારે કોઈ લંબાઈ હોય, માની લો કે તમારી જોડે એલ લંબાઈનો સળિયો છે અને એની ઉપર તમે શું કર્યું છે, વિદ્યુત ભારનું વિતરણ કરી દીધું છે. તો મારે શું કરવું છે, એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર શોધવો છે. તો મારે શું વાપરવું પડે, તો કે રેખીય ઘનતા. પછી માની લો કે મારી જોડે કોઈ સમતલ છે જેને ક્ષેત્રફળ છે, અને એ સમતલની ઉપર શું કરેલ છે, તો કે વિદ્યુત ભારનું વિતરણ કરેલું છે, અને મારે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર જોઈએ છે. તો હું શું કરીશ, તો મારે જ વાપરવું પડે તો કે પૃષ્ઠ ઘનતા. મારી જોડે કોઈ કદ છે, બરાબર, સમઘન અથવા લંબઘન છે, એને શું હશે, કદ હશે, અને મારે એકમ કદ દીઠ વિદ્યુત ભાર શોધવો છે. તો હું શું વાપરીશ, તો કે કદ ઘનતા. તો અહીંયા જોઈ લઈએ, તો સૌથી પહેલા આપણે વાત કરીશું રેખીય વિતરણની. ત્રણેયની આપણે અહીંયા વ્યાખ્યા, સૂત્ર અને એકમ જોઈશું. તો જુઓ, એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને રેખીય વિદ્યુત ભાર ઘનતા કહે છે, બરાબર છે. માની લો કે તમારી જોડે કોઈ સળિયો છે, તો એ લંબાઈ ધરાવતી કોઈ, લંબાઈ ધરાવતું કોઈ પદાર્થ છે, તો મારે શું વાપરવું પડે, રેખીય વિતરણ. તો હવે જોઈ લો, રેખીય વિતરણને દર્શાવાય લેમડા વડે. હવે વ્યાખ્યા પ્રમાણે સૂત્ર બનાવીએ તો કુલ લંબાઈ એ છેદમાં આવશે અને વિદ્યુત ભાર ક્યાં આવશે, અંશમાં. તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર ક્યુ બાય એલ, તો વિદ્યુત ભારનો એકમ આવશે કુલમ, અને લંબાઈ લંબાઈનો એકમ આવશે મીટર, બરાબર છે. તો આજે વાત થઈ તો કે રેખીય વિતરણ એટલે કે રેખીય વિદ્યુત ભાર ઘનતા. હવે વાત કરીએ તો કે પૃષ્ઠ વિતરણ. મારી જોડે કોઈ સમતલ છે, બરાબર, અને આ સમતલ માટે મારે શું કરવું છે, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર શોધવો. તો જુઓ, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારને શું કહેવાય, પૃષ્ઠ ઘનતા, બરાબર. તો હવે પૃષ્ઠ ઘનતાને દર્શાવાય સિગ્મા વડે. ઇક્વેશન આવે તો કે કુલ વીજભાર છેદમાં ક્ષેત્રફળ, એટલે શું થશે, ક્યુ બાય એ થશે. પછી એનો એકમ આવશે તો કે કુલમ પર મીટર સ્ક્વેર. હવે આવે છે કદ વિતરણ. તો એકમ કદ દીઠ વિદ્યુત ભારને શું કહેવાય, કદ ઘનતા કહેવાય, બરાબર. એક મીટર ક્યુબ દીઠ મારે વિદ્યુત ભાર કેટલો છે શોધવું છે, તો કદ વિતરણ વાપરવું પડે અને એને કહેવાય કદ ઘનતા. ઇક્વેશન દર્શાવવું હોય કદ ઘનતાનું તો રો વડે દર્શાવાય. તો કુલ વીજભાર છેદમાં કદ, તો ક્યુ બાય વી, એકમ આવશે કુલમ પર મીટર ક્યુબ. હવે આનો ઉપયોગ વધારે ક્યાં થશે, તો આપણે આગળ એક સરસ જે ચેપ્ટરનો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, નામ છે ગોસનો નિયમ. તો આ નિયમના આપણે જ્યારે ત્રણ ઉપયોગો જોઈશું ત્યારે આ વિતરણનો ઉપયોગ થશે, બરાબર છે. હવે ક્યારે કયા વિતરણનો ઉપયોગ કરવો એ આપણે ત્યારે વાત કરીશું ડિટેલમાં. અત્યારે આપણે એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિકની વાત કરીશું, તો એ છે ગોસનો નિયમ. હવે ગોસનો નિયમ શેના માટે વપરાય, તો એ શું શેના માટે વપરાય, તો વિદ્યુત ફ્લક્ષ શોધવા માટે જ વપરાય. આપણે ઓલરેડી વિદ્યુત ફ્લક્ષનો આગળ એક ટોપિક જોઈ ગયા, પણ એ જે ઇક્વેશન હતું, ઇક્વેશન કયું હતું, તો કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ એસ હતું. આ જે ઇક્વેશન છે એ વિદ્યુત ફ્લક્ષનું જ ઇક્વેશન છે, પણ આ ઇક્વેશન તમે ક્યારે વાપરી શકો, જ્યારે તમારી જોડે કોઈ સમતલ હોય, ક્ષેત્રફળ ધરાવતું કોઈ સમતલ છે, અને એ સમતલને જ્યારે તમે કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકી દો, તો એ વિદ્યુત ક્ષેત્રની અંદર સમતલ સાથે સંકળાતું ફ્લક્ષ શોધવું હોય, તો મારે આ ઇક્વેશન વાપરવું પડે. પણ પ્રશ્ન એ આવે કે જ્યારે તમારી જોડે કોઈ ગોળો હોય, નક્કર ગોળો, અથવા કોઈ તમારી જોડે કવચ હોય, અથવા કોઈ પોલો નળાકાર અથવા નક્કર નળાકાર હોય, તો આ બધા શું કહેવાય, બંધ પૃષ્ઠ કહેવાય. તો જ્યારે કોઈ બંધ પૃષ્ઠ હોય અને એની સાથે જ્યારે તમારે સંકળાતું ફ્લક્ષ શોધવું હોય, તો તમારે શું કરવાનું, તો આ ઇક્વેશન તો તમે ના વાપરી શકો, કેમ કે આ ઇક્વેશન શેના માટે છે, તો કે કોઈ સમતલ પૃષ્ઠ માટે જ છે. પણ જ્યારે કોઈ બંધ પૃષ્ઠ હોય, તો બંધ પૃષ્ઠ માટે તમારે શું વાપરવો પડે, ગોસનો જ નિયમ વાપરવો પડે. તો સૌથી પહેલા નિયમ શું છે એ સમજી લઈએ. તો માની લો કે કોઈ બંધ પૃષ્ઠ છે, જેમ કે કોઈ પોલો ગોળો છે, જેને આપણે શું કહીશું, કવચ કહીશું. તો કોઈ પોલો ગોળો છે, એ પોલા ગોળાને શું કહેવાય, તો કે બંધ પૃષ્ઠ. હવે એ બંધ પૃષ્ઠને તમે ક્યાં મૂકો છો, તો કે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો છો, બરાબર છે. કોઈ પોલો ગોળો છે એને તમે ક્યાં મૂકો છો, વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો છો.
આ પોલા ગોળા સાથે સંકળાતું ફ્લક્સ એટલે કે બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ એ કોના બરાબર હશે? તો બંધ પૃષ્ઠ જે છે ને એ બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતા વિદ્યુત ભાર અને શૂન્ય અવકાશની પરમીએબિલિટીના ગુણોત્તર બરાબર હોય. જુઓ કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ તે બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતા વિદ્યુત ભારના અને શૂન્ય અવકાશની પરમીએબિલિટીના ગુણોત્તર જેટલું હોય. કે આ જેટલો બી બંધ પૃષ્ઠ છે એ બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુત ભાર ક્યુ હોય, બરાબર છે, અને શૂન્ય અવકાશની પરમીએબિલિટી એટલે કે એપ્સાયલોન ઝીરો, એ બેનો હું ગુણોત્તર લઉં એટલે મને શું મળે? તો આ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ મળે. ફરીથી રિપીટ કરું છું, તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે પણ કોઈ બંધ પૃષ્ઠ છે એ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ તે બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતા વિદ્યુત ભાર અને શૂન્ય અવકાશની પરમીએબિલિટી એપ્સાયલોન ઝીરો ના ગુણોત્તર બરાબર હોય. તો ઇક્વેશન જુઓ હવે, તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ સંકલન સદિશ ઇ ઇન્ટુ ડી એસ, આ ઇક્વેશન આના જેવું જ છે, બરાબર છે. એટલે ફ્લક્સના અહીંયા તમને બે ઇક્વેશન એક સાથે જોવા મળશે. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સંકલન સદિશ ઇ ઇન્ટુ સદિશ ડી એસ. આ ઇક્વેશન ક્યારે આવે? જ્યારે કોઈ સૂક્ષ્મ ખંડ હોય, સમતલ છે, કોઈ સમતલ છે અને એ સમતલ પરના કોઈ સૂક્ષ્મ ખંડ સાથે સંકળાતું ફ્લક્સ શોધવું હોય, બરાબર. તો આ એનું ઇક્વેશન છે. પછી એનું શું કરું? સંકલન કરું, એટલે કે આખા પૃષ્ઠની સાપેક્ષે હું શું કરું? એનું સંકલન કરું એટલે મને આખા પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ મળે. તો સંકળાતું ફ્લક્સ એ બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતા વિદ્યુત ભારના બૈજિક સરવાળા અને શૂન્ય અવકાશની પરમીએબિલિટી બના ગુણોત્તર બરાબર હોય. તો આ ઇક્વેશન સળંગ યાદ રાખી લેવું, કેમ કે જ્યારે પણ આપણે ગોસના નિયમના ઉપયોગો સમજીશું ત્યારે આ ઇક્વેશન આપણે સળંગ વાપરવાનું હશે. એટલે ફરીથી રિપીટ કરું છું કે ગોસનું સમીકરણ તમારે આ યાદ રાખી લેવાનું, ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સંકલન સદિશ ઇ ઇન્ટુ ડી એસ ઇઝ ઇક્વલ ટુ સબમિશન ક્યુ બાય એપ્સાયલોન ઝીરો. હવે અહીંયા આપણે એક જરૂરી થિયરી ભણીશું કે તમને પૂછે કે સાબિત કરો કે કોઈ પણ બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતું ફ્લક્સ શૂન્ય હોય તો એ બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુત ભાર પણ શૂન્ય હોય. માની લો તમને 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછે તો એ ક્વેશ્ચનનો આન્સર કઈ રીતે લખવાનો? તે એકદમ ઈઝી છે. તો તમારે સાબિત શું કરવાનું છે? તો કોઈ બંધ પૃષ્ઠ છે, એ બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતું જે વિદ્યુત ફ્લક્સ છે, બરાબર, સંકળાતું જે વિદ્યુત ફ્લક્સ છે ફાઈ, એ શું છે? ઝીરો છે. તો પછી એ જે બંધ પૃષ્ઠ છે એના પરનો વિદ્યુત ભારે શું હોવો જોઈએ? શૂન્ય હોવો જોઈએ એવું આપણે સાબિત કરવાનું છે. તો જુઓ, તો આપણી જોડે શું છે? એસ ક્ષેત્રફળ ધરાવતું એક નળાકાર પૃષ્ઠ છે, એને આપણે ક્યાં મૂકી દીધેલ છે? તો કે ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકી દીધું. તો જુઓ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એસ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નળાકારને સદિશ ઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે. એટલે કે આ જે આડછેદ છે એ આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? એસ છે. હવે આપણે કરીશું શું? આખા જે નળાકાર છે નળાકાર પર આપણે 3 બિંદુ લઈ લઈએ, જેમ કે અહીંયા લઈ લઈએ બિંદુ 1, અહીંયા લઈ લઈએ બિંદુ 2 અને અહીંયા લઈ લઈએ બિંદુ 3. હવે આ આડછેદ છે એને આપણે બતાવીશું S1 વડે, આ આડછેદ છે એને બતાવીશું આપણે S2 વડે, અને નળાકારની આ જે વક્ર સપાટી છે એનું તમે ક્ષેત્રફળ દર્શાવશો S3 વડે. કોઈ પણ નળાકાર છે, બરાબર છે, કોઈ પણ નળાકાર છે એની આ જે વક્ર સપાટી છે, બરાબર છે, એની સપાટીનું આ ક્ષેત્રફળ આપણે S3 વડે બતાવ્યું. હવે સૌથી પહેલા કામ શું કરીશું? તો ત્રણેય બિંદુ સાથે સંકળાતું ફ્લક્સ શોધીશું. હવે ધ્યાન રાખજો કે કઈ રીતે શોધવાનું છે. તો જુઓ, બિંદુ 1, 2 અને 3 સાથે સંકળાતું ફ્લક્સ ΦI1, ΦI2 તથા ΦI3 છે. હવે આગળ વાત કરીએ તો બિંદુ 1 સાથે સંકળાતું ફ્લક્સ, તો તમે જુઓ આ બિંદુ 1 છે, બરાબર છે. હવે હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ સમતલ છે એ જે સમતલનું ક્ષેત્રફળ સદિશ એ છે ને એ હંમેશા સપાટીને કેવું હોય? લંબ હોય. જેમ કે મારી લો કે આ કોઈ સપાટી છે, તો એ જે સપાટીનું જે ક્ષેત્રફળ છે એનો જે સદિશ છે જેને આપણે કેપિટલ A વડે બતાવતા હોય છે અથવા સદિશ કેપિટલ S વડે બતાવતા હોય, A વડે પણ બતાવી શકાય અને S વડે પણ બતાવી શકાય, તો આ જે સમતલ છે એનું જે ક્ષેત્રફળ સદિશ છે હંમેશા સપાટીને કેવું હોય? લંબ હોય. તો તમે અહીંયા જુઓ, બિંદુ 1 પાસે આ જે સમતલ છે, આ જે અડછેદ છે એનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં આવશે, બરાબર છે, અને તમે જે લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ દિશામાં છે? આ દિશામાં છે. તો તમે જુઓ કે S1 સદિશ
અને વિદ્યુત ક્ષેત્રનો સદિશ બંને કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો બંને વચ્ચેનો ખૂણો શું આવે? તો કે 180. ફરીથી જુઓ, આ શું છે? તો કે વિદ્યુત ક્ષેત્રની દિશા, અને એની વિરુદ્ધ દિશામાં કોણ છે? સદિશ S1. તો બંને વચ્ચેનો ખૂણો શું આવશે? 180. તો જુઓ, તો Φ1 ઇઝ ઇક્વલ ટુ સદિશ E ઇન્ટુ સદિશ S1. હવે સદિશમાંથી અદિશમાં કન્વર્ટ કરીએ તો E ઇન્ટુ S cos થીટા. હવે અહીંયા વાત શું કરી? કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, બિંદુ એક પાસેના આડછેદનું જે ક્ષેત્રફળ છે એનો સદિશ આ દિશામાં, તો બંને પરસ્પર વિરુદ્ધ. તો થીટા કેટલો આવશે? 180 ડિગ્રી. તો તમે અહીંયા 180 મૂકી દેશો તો કોસ 180 ની વેલ્યુ શું થશે? -1. તો તમને અહીંયા Φ1 કેટલો મળશે? -E ઇન્ટુ S. એવી જ રીતે બિંદુ બે માટે, બિંદુ બે પાસે તમે જોશો જે ક્ષેત્રફળ સદિશ S2 છે એ કઈ દિશામાં છે? તો કે જમણી બાજુ. અને આપણું વિદ્યુત ક્ષેત્ર પણ કઈ બાજુ છે? જમણી બાજુ. તો સીધી વાત છે કે બંને વચ્ચેનો ખૂણો કેટલો આવશે? 0. જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર E છે એ જ દિશામાં વિદ્યુત, એ જ દિશામાં ક્ષેત્રફળ સદિશ S2 છે. તો બંને વચ્ચેનો ખૂણો આવશે 0. તો cos 0 ની વેલ્યુ શું થશે? 1. તો બિંદુ બે પાસે સંકળાતું ફ્લક્સ કેટલું? E ઇન્ટુ S થયું. હવે તમને પ્રશ્ન એ થશે કે અહીંયા S1 ને અહીંયા S, અહીંયા S2 અને અહીંયા S, એવું કેમ? તો આ બાજુ જેટલું આડછેદનું ક્ષેત્રફળ હશે ને એટલું જ આ બાજુ હશે. તો આપણે S1 બરાબર S2 બરાબર શું લઈ લીધું છે? S લઈ લીધું છે. બરાબર, S1 બરાબર S2 બરાબર S. એટલે અહીંયા S1 ની જગ્યાએ S, S1 ની જગ્યાએ S. તો અહીંયા ફ્લક્સ Φ2 કેટલા મળે આપણને? તો કે Φ ઇન્ટુ S, સોરી Φ2 ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ S. હવે તમે શું કરશો? તો બિંદુ 3 પાસે આપણે સંકળાતું ફ્લક્સ શોધીશું. તો આ જે સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશ S3 એ કઈ દિશામાં હશે? તો કે સપાટીને લંબ. પણ આપણું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? જમણી બાજુ. તો બંને વચ્ચેનો ખૂણો શું થશે? 90. તો હવે બિંદુ 3 પાસે સંકળાતું ફ્લક્સ કેટલું? તો જુઓ, બિંદુ 3 પાસે તો Φ3 ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ S3 cos 90. cos 90 ની વેલ્યુ શું થાય? 0 થાય. તો Φ3 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0 થશે. તો પછી આખું જે નળાકાર પૃષ્ઠ છે એની સાથે સંકળાતું ફ્લક્સ કેટલું? તો જુઓ, કુલ ફ્લક્સ Φ ઇઝ ઇક્વલ ટુ Φ1 વત્તા Φ2 વત્તા Φ3. Φ1 ની વેલ્યુ -E ઇન્ટુ S, Φ2 કેટલું છે? E ઇન્ટુ S, Φ3 કેટલું છે? 0. તો કુલ ફ્લક્સ કેટલું થશે? 0. તો આપણે અડધું તો પતાવી દીધું કે કોઈ પણ બંધ પૃષ્ઠ છે એની સાથે સંકળાતું ફ્લક્સ 0 હોય તો વિદ્યુત ભાર કેટલો થાય? તો કે 0 થાય. તો ફ્લક્સ તો 0 થઈ ગયું. હવે સાબિત શું કરવાનું છે? કે વિદ્યુત ભાર પણ 0 થાય. તો એના માટે તમારે ગોસનું સમીકરણ વાપરવાનું, Φ ઇઝ ઇક્વલ ટુ Q/ε. હવે એમાં તમે Q ને કરતા બનાવી દો તો Φ ઇન્ટુ ε0. Φ ની વેલ્યુ કેટલી છે? તો કે 0. તો 0 ઇન્ટુ ε0 એટલે સંકળાતો વિદ્યુત ભાર કેટલો હશે આ બંધ પૃષ્ઠ સાથે? તો એ 0 હશે. એટલે તમે કહી શકો કે જો બંધ પૃષ્ઠ અથવા બંધ સપાટીનું કુલ ફ્લક્સ 0 થાય તો બંધ સપાટી પરનો વિદ્યુત ભાર પણ શું થાય? 0 થાય. એટલે 3 માર્ક્સમાં તમને જો થિયરી પૂછે તો તમારે આટલું સાબિત કરવાનું આવે. હવે આગળ આપણે શું જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં? તો ગાઉસના નિયમના ઉપયોગો જોઈશું. ગાઉસના નિયમના 3 ઉપયોગો છે. કે માની લો કે તમારી જોડે કોઈ અનંત લંબાઈ ધરાવતો વિદ્યુત ભારિત સળિયો છે, તો એ સળિયાને r અંતરે આવેલા કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? પછી તમારી જોડે કોઈ અનંત સમતલ હોય, અનંત વિસ્તાર ધરાવતું સમતલ, અને એ અનંત વિસ્તાર ધરાવતા સમતલની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? અને પછી આવે છે તો કે કોઈ કવચના અંદરના વિસ્તારમાં અને બહારના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો આ વિડીયો 2 થી 3 વાર જોજો કે જેના લીધે થઈને તમને વધુ ને વધુ દિમાગમાં કોન્સેપ્ટ ક્લિયર થાય. એટલે ફરીથી રિપીટ કરું છું કે ગોસનું જે સમીકરણ છે એ હંમેશા બંધ પૃષ્ઠ માટે જ વપરાશે. એ તો જેમ જેમ આપણે આગળ બીજા ઉપયોગો જોઈશું, દાખલાઓ ગણીશું, એટલે તમને વધારે ક્લિયર થઈ જશે. એટલે દિમાગમાં આ બધી વસ્તુ દિમાગમાં બેસાડી રાખવી. ઓકે.